ય વર્ષીય વૃદ્ધને તેમના ઘરે રહેતા મુકેશ રણછોડ વસાવાએ કોઈ કારણોસર માથાના ભાગે લાકડીનો સપાટો મારી દઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો ગોકુળભાઈને માથાના ભાગેથી લોહી નીકળતું હોય તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અને ભરૂચથી વડોદરા રીફર કરવા જણાવ્યું હતું ભરૂચ સિવિલથી વડોદરા લઈ જતા ગોકુળભાઈનું રસ્તામાં મોત નીપજ્યું હતું આ બનાવમાં કુસુમબેન ગુરુભાઈ વસાવાએ તેના પિતાની હત્યા બદલ મુકેશ રણછોડ વસાવા વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી ઝઘડિયા પોલીસે હત્યાના આરોપી મુકેશ રણછોડ વસાવાને ગણતરીના કલાકોમાં ધારોલી ગામેથી ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી કયા કારણોસર વૃદ્ધની હત્યા કરવામાં આવી છે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે